पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकाय ने टीका समय व्याख्या एनो स्वाध्याय चाले छे। एमा गाथा 106 नो स्वाध्याय आपणे करी रह्या छीए। आ गाथा नो अन्वयार्थ टीका अने आ गाथा उपर पूज्य गुरुदेव कांजी स्वामी आपेल प्रवचनना केटलाक अंश कर्या छे। हवे आजे आगळ अंश लईए छीए। प्रवचन प्रसाद भाग बीजो एना पान नंबर 10। 20 સંવત 2478 ચૈત્રવદ 14 બુધવારના દિવસનું આ પ્રવચન છે। એમાં ભાવાર્થમાં ગુરુદેવ એક પછી એક 8 બોલને સમજાવે છે। જે 8 બોલ અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં કયા એનો વિસ્તાર હવે ગુરુદેવ કરે છે। આપણે સાથે ને સાથે ટીકામાંથી એ બોલને પણ લેતા જઈએ। તો પહેલો બોલ છે કે સમ્યક્ત્વ અને જ્ઞાનથી યુક્ત જ છે। શેની વાત ચાલે છે? મોક્ષ માર્ગની। તો મોક્ષ માર્ગની અહીંયા વાત કરી આચાર્ય ભગવાને એમ કહ્યું કે મોક્ષ માર્ગની જે સૂચના છે અને પછી 8 બોલ કયા એમાં પહેલો બોલ એમ કહ્યું કે સમ્યક્ત્વ અને જ્ઞાનથી યુક્ત જ છે, નહીં કે અસમ્યક્ત્વ અને અજ્ઞાનથી યુક્ત। તો એનો વિસ્તાર કરતા ગુરુદેવ અહીંયા કહે છે કે આ અધિકાર મોક્ષ અધિકાર છે, એટલે કે મોક્ષ માર્ગનો છે। આ અધિકાર મોક્ષ માર્ગનો અધિકાર છે। આત્માનો સ્વભાવ શુદ્ધ છે, પર્યાયમાં રાગ દ્વેષ છે, તેનાથી મુક્તિ થવી અને શક્તિઓની પૂર્ણ વ્યક્તતા થવી તેને મોક્ષ કહે છે। સ્વભાવ શુદ્ધ છે એટલે સ્વરૂપ તો મુક્ત સ્વરૂપ છે, એટલે પણ એ મુક્ત સ્વરૂપ જે પર્યાયમાં પ્રગટ નથી થયું, જે શક્તિ અપેક્ષાએ છે એની વ્યક્તતા થવી, મુક્તિ થવી એટલે કે જે શક્તિઓ પૂર્ણપણે અંદરમાં પડી છે એની પ્રગટતા થવી, એટલે મુક્ત સ્વભાવની વ્યક્તતા થવી। સ્વભાવ તો શુદ્ધ છે, મુક્ત સ્વરૂપ જ છે, સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે, પણ એની પૂર્ણપણે વ્યક્તતા થવી તેને ભાવ મોક્ષ કહે છે। અને પછી એવી વ્યક્તતા થયા પછી, એટલે કે એવી અરિયન દશા થયા પછીથી આયુષ્ય પૂરું થતા જીવ નિર્વાણ પામે છે, એટલે કે આત્મા એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે। તો એમ એ સિદ્ધ ગતિ પંચમ ગતિને પ્રાપ્ત કરે છે। આ મોક્ષની દશા છે, આ મુક્ત દશા છે। મુક્ત દશામાં જીવ પોતે પોતાના સ્વભાવમાં સ્થિર થઈ જાય છે। તો એનો માર્ગ, એનો માર્ગ એટલા માટે કે વર્તમાનમાં એને સંસાર અવસ્થા છે, સંસાર પર્યાય છે, એટલે એ પર્યાયમાં એને રાગ દ્વેષ છે। શક્તિરૂપે પોતે શુદ્ધ હોવા છતાં પર્યાયમાં એને રાગ દ્વેષ છે, તો એનાથી એને મુક્ત થવાનું છે। તો કે છે કે પર્યાયમાં રાગ દ્વેષ છે તેનાથી મુક્તિ થવી, અને એ તો નાસ્તિથી વાત કરી કે રાગ દ્વેષથી મુક્તિ થવી, પણ અસ્થિથી જે પ્રાપ્ત શું થાય છે? તો કે છે કે પોતાનામાં પડેલી અનંત શક્તિઓ, અનંત ગુણો, એની પૂર્ણ વ્યક્તતા થાય એને મોક્ષ કહે છે। અને હજી શરીર સહિત છે તો એ ભાવ મોક્ષની દશા છે। તો તેનો માર્ગ તે મોક્ષ માર્ગ છે, અને તે
નિશ્ચય ચારિત્ર છે, તે ચારિત્ર છે એટલે નિશ્ચય ચારિત્ર છે. હવે કહે છે કે આત્મા પરમા અને સંકલ્પ વિકલ્પમાં અટકે છે તે બંધ માર્ગ છે. પરમા અટકે છે એટલે પરનું લક્ષ્ય કરીને અટક્યો છે, પરમા લક્ષ્ય કરે છે એટલે પર સાથે એકત્વ કરે છે, એમાં મમત્વ કરે છે, પરમા ઇષ્ટોનું અનિષ્ટોનું સ્થાપે છે, પર તરફ રાગ દ્વેષના ભાવ કરે છે, પરના લક્ષ્ય શુભાશુભ ભાવ કરે છે. એમ એ પરમા અને સંકલ્પ વિકલ્પમાં અટકે છે તો એ બંધ માર્ગ છે. ભલે એ શુભ ભાવ હોય તો પણ એ બંધ માર્ગ છે. આત્મા પોતાના સ્વભાવમાં સ્થિર થવો જોઈએ, એને બદલે સ્વભાવથી ચ્યુત થઈ અને પરમા અટકે છે એટલે પરનું લક્ષ્ય કરે છે. કઈ પરમા પહોંચતો નથી, આત્મા પરમા પહોંચી જાય એમ નથી. શરીર સાથે રહ્યો છે એટલે તે શરીરમાં પહોંચી ગયો છે, શરીરમાં વ્યાપી ગયો છે એમ નથી. શરીરથી એ ત્રણેય કાળે જુદો જ છે. અનંત શરીર મળ્યા પણ કોઈ શરીર રૂપ આત્મા થયો જ નથી, શરીર અને આત્મા બે ભેગા થયા જ નથી. પણ એનો સ્વભાવ છે ને, એનો જ્ઞાન દર્શનનો સ્વભાવ છે, એ ચૈતન્ય સ્વભાવ છે. તો એ જ્ઞાન અને દર્શન દેખવું અને જાણવું, દર્શન જ્ઞાન દેખવું જાણવું એને સતત થયા કરે છે. અને એમાં જેના તરફ એનું લક્ષ્ય જાય છે એટલે કે ઉપયોગ જે તરફ વળે છે એનું એ દર્શન જ્ઞાન કરે છે. એટલે એમ પરનું લક્ષ્ય કરે છે તો એ પરનું જ્ઞાન કરે છે, એટલે એનો ઉપયોગ પર સાથે જોડાય છે અને પોતાના એવા પરિણામ થાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી જે પરિણામ થાય છે એ બધા રાગ દ્વેષના જ પરિણામ છે, એ ક્યારેય પોતાના સ્વભાવ ભાવે તો થતો જ નથી. એટલે એમાં ને એમાં એ રાચી રહ્યો છે. મન વાણી કાયા દ્વારા એમાં જ રાચી રહ્યો છે. એટલે મનના વિકલ્પ પણ એવા જ છે, એટલે સંકલ્પ વિકલ્પ એ બધું જે કંઈ કરી રહ્યો છે એમાં એને આશ્રવ અને કર્મનો બંધ થાય છે એટલે એને બંધ માર્ગ કહ્યો. આત્મા પરમા અને સંકલ્પ વિકલ્પમાં અટકે છે તે બંધનો માર્ગ છે, એટલે કે કર્મ બંધનો માર્ગ છે. એનાથી એને સંસાર ફળે છે, મુક્તિ થતી નથી. આગળ કહે છે કે વિભાવ રહિત થઈ સ્વભાવમાં સ્થિરતા કરવી તે ચારિત્ર છે. વિભાવ રહિત થઈ, વિભાવ એટલે પોતે પરનું લક્ષ્ય કરે છે અને જે ભાવ છે એ બધા વિભાવ છે, સ્વભાવથી વિપરીત વિભાવ છે. તો એ વિભાવથી રહિત થઈ અને સ્વભાવમાં સ્થિરતા કરવી તે ચારિત્ર છે. સ્વભાવમાં સ્થિરતા કઈ રીતે થાય? પહેલા એને સ્વનો અનુભવ થાય અને સ્વનો અનુભવ થયા પછીથી એને સમ્યક તો પ્રગટ થયું છે એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક પોતાના સ્વભાવમાં વિશેષપણે એકાગ્રતા થાય, લીનતા થાય, સ્થિરતા થાય અને એનું નામ નિશ્ચય ચારિત્ર છે. એ જ મોક્ષનો માર્ગ છે. શું કે છે? વિભાવ રહિત થઈ સ્વભાવમાં સ્થિરતા કરવી તે ચારિત્ર છે. સ્વરૂપમાં ચરવું, સ્વરૂપમાં રમવું તે ચારિત્ર છે. આગળ કહે છે કે ચારિત્ર તે જ છે જે દર્શન જ્ઞાન સહિત છે. પહેલા બોલની વાત હવે ગુરુદેવ સમજાવે છે કે ચારિત્ર તે જ છે જે દર્શન જ્ઞાન સહિત છે. દર્શન જ્ઞાન વિના જે ચારિત્ર છે તે મિથ્યા ચારિત્ર છે, તે સમ્યક ચારિત્ર નથી. જે શાંતિ પ્રગટે છે તે ચારિત્ર છે. શાંતિ બાહ્યના કોલાહલ અવાજો ન હોય એવી શાંતિની આ વાત નથી. અહીંયા તો આત્મામાં જે શાંતિ પ્રગટ થાય છે એની વાત છે કે જેમાં કોઈ આકુળતા વ્યાકુળતા નથી, આત્મપ્રદેશોનું કંપન નથી, એવી એ શાંતિ છે, એ પરમ શાંતિ છે. તો
તો એવી જે શાંતિ પ્રગટે છે તે ચારિત્ર છે. અને એવી શાંતિ પ્રગટે છે ત્યારે એ વખતે સંવરની દશા છે, એટલે કે આશ્રવ થતા નથી અને એ વખતે કોઈ વિકલ્પ નથી. પોતે સ્વરૂપનું લક્ષ કરી અને સ્વભાવ ભાવે પરિણમ્યો છે એને આનંદનું વેદન છે, એને શાંતિનું વેદન છે. તો જે શાંતિ પ્રગટે છે તે ચારિત્ર છે. જે સમ્યક દર્શન જ્ઞાન સહિત છે, આ શાંતિ છે, આ ચારિત્ર છે, એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત છે. આત્મ પદાર્થ પરથી રહિત અને સંકલ્પથી રહિત છે. એવો પદાર્થ માન્યા વિના, એટલે કે એવા પદાર્થને દ્રવ્ય શ્રુતના અભ્યાસ દ્વારા જાણી અને પછી એવી જ શ્રદ્ધા કર્યા વિના એવા પોતાના સ્વરૂપમાં ઠરશે સી રીતે, જ્યાં સુધી એને પોતાના સ્વભાવની શુદ્ધ સ્વભાવની આત્મ પદાર્થ જે ત્રિકાળ શુદ્ધ છે, જે રાગ દ્વેષ રહિત છે, જે સંકલ્પ વિકલ્પ રહિત છે, તો એવા પદાર્થને સ્વવિકલ્પ દશામાં એ સ્વીકારે, માને, જેમ છે તેમ જાણે અને એ બધું કરે, પછી એવો પુરુષાર્થ કરે તો સ્વભાવમાં જે ઠરે, એટલે કે પહેલા સ્વભાવનો અનુભવ થાય, સ્વભાવ ભાવે પરિણમે, સ્વાનુભૂતિ થાય અને પછી વારંવાર એવો પ્રયત્ન કરતા એ સ્વરૂપમાં ઠરે છે, એમાં વધુ સમય સુધી રમણતા કરે છે, એમાં લીનતા કરે છે. પણ ગુરુદેવ કહે છે કે ભાઈ, તને હજી આત્મ સ્વભાવની જ ખબર નથી, આત્માના સ્વરૂપની જ ખબર નથી, તો તું આત્મામાં ઠરીશ કઈ રીતે? આત્મ પદાર્થ પરથી રહિત છે અને સંકલ્પ વિકલ્પથી પણ રહિત છે. એવો પદાર્થ માન્યા વિના તેમાં ઠરશે સી રીતે? જે જીવ પૈસા, આબરુ, શરીર વગેરેમાં સુખ માની અટક્યો છે, તે સ્વમાં સ્થિર કેવી રીતે થાય? એને સ્વનું માત્મ જ આવ્યું નથી, સ્વનું લક્ષ થયું નથી, સ્વર તરફ વળ્યો નથી. બાહ્યમાં મોટો બુદ્ધિશાળી કહેવાતો હોય, મોટો હાઈકોર્ટનો જજ હોય કે સુપ્રીમ કોર્ટનો જજ થાય એવી એની બાહ્યમાં બધી યોગ્યતા હોય, ખૂબ હોશિયાર હોય, બહુ ભણેલો હોય, બધી વાત બરાબર, પણ જેને આત્માનું લક્ષ જ નથી થયું, પોતે કોણ છે, ક્યાંથી થયો, પોતાનું સાચું સ્વરૂપ શું છે, એનો ક્યારે વિચાર જ નથી કર્યો, તો એ સ્વને જાણ્યા વિના સ્વમાં સ્થિર થશે કેવી રીતે? માત્ર બાહ્યમાં અને બાહ્યમાં જ રહ્યો. કેટલાક બુદ્ધિશાળી પૂર્વના પુણ્યના એવા ઉદયને કારણે ખૂબ ધન સંપત્તિ પામ્યા હોય અને એનો બધો વ્યવહાર કરતા હોય અને ખૂબ આબરૂ હોય, શરીર ખૂબ સારું હોય, આ બધું હોય, તો એમાં એમાં સુખમાનીને અટક્યા છે. એમાંથી એને સમય નથી મળતો કે પોતે કોણ છે એનો વિચાર કરે. પોતે કોણ છે એનો વિચાર કરવાનો એમને સમય નથી મળતો. ખરેખર સમય મળતો નથી કે મેળવતા નથી, એ દુઃખના માર્ગે જઈ રહ્યા છે. વાસ્તવમાં જ્યાં સુખ નથી, એવા પૈસા, આબરૂ, શરીર વગેરેની પાછળ એ દોડી રહ્યા છે, એમાં ને એમાં જ એ અટકી પડ્યા છે. એના સિવાય બીજું કાંઈ દેખાતું નથી. એટલે સ્વનો તો વિચાર કર્યો નથી, તો પછી સ્વાનુભૂતિનો પુરુષાર્થ ક્યાંથી થાય? એટલે સ્વમાં સ્થિર કેવી રીતે થાય? સ્વનું માત્મ આવ્યા વિના સ્વમાં લીનતા ક્યાંથી થાય? સ્વનું માત્મ આવે કઈ રીતે? જેને એવું માત્મ આવ્યું, જે એવા માર્ગે ચાલ્યા, એમની પાસે જાય, એમની પાસેથી વસ્તુ સ્વરૂપને સમજે, તો માત્મ આવે. એટલે કે એવા શાસ્ત્રના રચયિતા જ્ઞાની મહાપુરુષો પાસે જાય અને વસ્તુ સ્વરૂપને સમજે,
કેમ કે શાસ્ત્ર એ કઈ પોતાની મતિ કલ્પના એ સમજવા બેસશે તો સમજાઈ જશે? નહીં સમજાય, જ્ઞાની પુરુષ પાસેથી જ એ સમજવા પડશે. જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ જ શાસ્ત્રને સમજાવી શકશે. એટલે એવા શાસ્ત્રના અભ્યાસ વિના, આત્માના સ્વરૂપના ભાન વિના એ સ્વરૂપમાં સ્થિર થશે કેવી રીતે? સ્વરૂપનું મહાત્મા આવે તો સ્વરૂપની એકાગ્રતાનો પ્રયત્ન થાય, અને પછી એક વખત સ્વાનુભૂતિ થાય પછી સ્વરૂપમાં લીનતાનો પ્રયત્ન થાય, એવો પુરુષાર્થ થાય. પણ હજી તો એ તરફ વળ્યો નથી. આખી જિંદગી પૂરી થઈ જાય, ડાપણ ડોળવામાં આખી જિંદગી પૂરી કરે, પણ સ્વનું લક્ષ્ય કર્યું ન હોય. આપણે એવા લોકોને ઘણાને જાણીએ છીએ કે આપણને એમ લાગે કે આ લોકોએ જીવનમાં ક્યારેય કાંઈ ખોટું કર્યું નથી, અસત્ય બોલ્યા નહીં હોય, એમનો વ્યવહાર પણ બધો ચોખ્ખો, બધાની સાથે નીતિમત્તાપૂર્વકનો બધો એમનો વ્યવહાર રહ્યો હોય, કોઈને એમને ખોટી સલાહ પણ ના આપી હોય. આવું બધું આપણે બહારમાં જેના વિશે માનતા હોઈએ, એવા લોકો આત્માનો વિચાર કર્યા વિના આમને આમ 70-75 કે 80 વર્ષનું આયુષ્ય પૂરું કરે, રિટાયર થયા પછીથી પણ બહારમાં સમાજ સેવાના કાર્ય વગેરેમાં એ જોડાયા હોય, પણ આત્માનો વિચાર ના કર્યો હોય, અને એમને એમ 90 વર્ષની ઉંમર થઈ ગઈ પણ એક પણ શાસ્ત્રનો અભ્યાસ કર્યા વિના, આત્માને જાણ્યા વિના આ દેહને છોડી અને પછી ક્યાં જશે? માત્ર પૈસા, આબરૂ, શરીર અને બીજા લોકોનો વિચાર કર્યો, પણ પોતે કોણ છે એનો વિચાર જ ના કર્યો, એ જીવ ક્યાં જાય? પછી એ જીવ ક્યાં જાય? મંદ કસાય હોય તો મિથ્યા દ્રષ્ટિ દેવ થાય, અથવા તો ફરીથી કદાચ મનુષ્ય થાય, નહીતર એ ન હોય અને તીવ્ર રાગ પડ્યા હોય તો તિર્યંચમાં જાય. તો એ તિર્યંચમાં જાય. મોટા ભાગના જીવો એ બધા તિર્યંચમાં જાય. શું કહે છે અહીંયા? કે જે જીવ પૈસા, આબરૂ, શરીર વગેરેમાં સુખમાની અટક્યો છે તે સોમાં સ્થિર કેવી રીતે થાય? સોનું મહાત્મા આવ્યા વિના સોમાં લીનતા ક્યાંથી થાય? અને અહીં સમ્યક દર્શન અને જ્ઞાન બંને સાથે લીધા છે, અને એ હોય તો ચારિત્ર થાય એમ કે છે. તો આને તો બિચારાને ચારિત્રનો કોઈ વિકલ્પ જ નથી. ચારિત્ર એને તો હોય જ નહીં, એના વિશે ચારિત્ર કેવી રીતે માની શકાય? અને એવો એ જીવ કોકના કહેવાથી અને એવા ક્ષણિક વૈરાગ્યથી જો દીક્ષા લઈ લે તો પણ એને ચારિત્ર કેવી રીતે થાય? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન વિના ચારિત્ર હોય નહીં. અહીંયા એની વાત કરવી છે કે અહીં સમ્યક દર્શન અને જ્ઞાન બંને સાથે લીધા છે, તે હોય તો ચારિત્ર હોય, એ સિવાય ચારિત્ર હોય નહીં. આગળ કહે છે કે શરીર, મન, વાણી આત્માથી જુદા છે. શરીર, મન, વાણી આત્માથી જુદા છે, તેમાં હું રહી શકતો નથી. જો મન સાથે લીધું છે અહીંયા, શરીર, મન, વાણી એના વિનાનો આત્મા છે. આત્માને શરીર, મન, વાણીની જરૂર નથી. એના પુરુષાર્થમાં પણ એને એની કોઈ જરૂર નથી. સાચો સમ્યક પુરુષાર્થ છે તે અતિન્દ્રિયપણે જ થાય છે. મનની ભૂમિકામાં સાચો સમ્યક પુરુષાર્થ થતો નથી. મનની ભૂમિકા એટલે વિકલ્પ જ્યાં સુધી છે ત્યાં સુધી સ્વરૂપમાં જવાતું નથી. એને છોડીને ગમે તેવા વિકલ્પ હોય, હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું એવો વિકલ્પ હોય, હું જ્ઞાયક છું, હું ચિદાનંદ છું, હું અનંત ગુણનો પિંડ છું, આમાંનો ગમે તે વિકલ્પ હોય, તે છતાંય જ્યાં સુધી એ વિકલ્પમાં છે ત્યાં સુધી તો એ સ્વરૂપમાં જતો નથી. એટલે જ્યારે એ સ્વરૂપમાં જાય છે, સ્વાનુભૂતિ કરે છે, સ્વભાવ ભાવે પરિણમે છે, ત્યારે મનની પણ કોઈ ભૂમિકા નથી. મન કે વાણી કે શરીર એમાંનું કાંઈ એ વખતે જ્યારે એ નિર્વિકલ્પ દશામાં પોતાનો સ્વભાવ ભાવે થઈ અને પોતાનો સ્વનો અનુભવ કરે છે, ત્યારે એ ત્રણમાંથી એકની પણ સાથે એ નથી. ભલે એ શરીર સાથે રહ્યો હોય પણ એ વખતે એની દશા કેવી છે? એ વખતે એને શરીરથી, મનથી અને વાણીથી ગુપ્તી વર્તે છે. ત્યારે એ પોતાના સ્વભાવ ભાવે પરિણમી શકે છે. એટલે
વર્તમાનમાં અત્યારે પણ ચોથા ગુણસ્થાનની દશાવાળા જીવને પણ પોતે શરીર મન વાણીથી જુદો છે અને પોતાનો પુરુષાર્થ પોતાના સ્વભાવને અનુસરીને થાય છે, એમાં શરીર મન વાણી કાંઈ કરતા નથી. ઉલટા એ ત્રણેયને છોડીને પોતાનું લક્ષ્ય સ્વરૂપ તરફ કરે છે, એટલે કે પોતાના ઉપયોગને સ્વ તરફ વાળે છે. મતિશ્રુત જ્ઞાનમાં જ એ સ્વાનુભૂતિ કરે છે એમ કહેવાય છે, પણ વાસ્તવમાં એ મતિશ્રુત જ્ઞાનમાં એના વિષય બદલાઈ જાય છે, એની દિશા બદલાઈ જાય છે. મતિ જ્ઞાન જે ઇન્દ્રિયો સાથે રહ્યું હતું એની દિશા પલટાઈ છે, શ્રુત જ્ઞાનની દિશા પલટાઈ છે. શ્રુત જ્ઞાન જે નયના વિકલ્પો કરતું હતું એની પણ દિશા પલટાઈ છે, એ પોતાના સ્વરૂપ તરફ વળ્યા છે. એટલે એ વખતે શરીર મન વાણી ત્રણમાંથી કોઈ સાથે નથી, એનો ઉપયોગ એમાંથી ત્રણમાંથી કોઈ તરફ નથી, ત્યારે એને સ્વાનુભૂતિ થાય છે. એટલે શરીર મન વાણી આત્માથી જુદા છે એવું તો સમ્યક દ્રષ્ટિને પણ અનુભવમાં છે, એટલે એવું જ એનું શ્રદ્ધાન છે. આ કઈ બોલવાની વાત નથી, એવા શ્રદ્ધાનની વાત છે. શરીર મન વાણી આત્માથી જુદા છે એવું શ્રદ્ધાન થવું, એવો સ્વીકાર થવો એ મહત્વનું છે. રોજ વાંચીએ પણ પછી એને વિચારીએ નહીં કે શરીર મન વાણી આત્માથી જુદા છે, તો મારા આત્માથી પણ આ શરીર આ મન અને વાણી જુદા છે એવો વિચાર થવો જોઈએ, એને ગંભીરતાપૂર્વક લેવું જોઈએ. અને ગુરુદેવ તો એટલે સુધી કહે છે કે તેમાં હું રહી શકતો નથી, શરીર મન વાણીમાં હું રહી શકતો નથી. કેટલી મોટી વાત કરી દીધી, સિદ્ધ ભગવાન ક્યાં શરીર મન વાણીમાં રહ્યા છે. હું પણ એવો જ છું, હું પણ એમાં રહી શકતો નથી, તો હું ક્યાં રહ્યો છું, હું ક્યાં રહ્યો છું. હું શુભાશુભ ભાવે થઉં છું, વિકલ્પો કરું છું, અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પોમાં રહ્યો છું, પણ એ તો બધું ક્ષણિક છે, એ તો બધું પર્યાયમાં છે, એ બધું તો પર્યાયમાં છે. ખરેખર હું ક્યાં છું, હું મારા આત્મામાં જ છું, પણ મારું લક્ષ સ્વ તરફ થયું નથી. ગુરુદેવ કહે છે કે શરીર મન વાણી આત્માથી જુદા છે, તેમાં હું રહી શકતો નથી, તે જુદું તત્વ છે. આ શરીર મન વાણી એ જુદું તત્વ છે, એ પૂતગળ છે, એ પૂતગળના સ્કંદ છે. એમ રુચિ અને જ્ઞાન કરે છે, એમ રુચિ કરે છે અને પછી એવું જ એ જ્ઞાન કરે છે, એટલે કે સમ્યક જ્ઞાન કરે છે, તેને ચારિત્ર હોય છે, નહીતર ચારિત્ર હોતું નથી. દર્શન જ્ઞાન વિનાનું ચારિત્ર મિથ્યા ચારિત્ર છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વિનાનું ચારિત્ર છે તે મિથ્યા ચારિત્ર છે. સ્વભાવના મહાત્મ વિના ચારિત્ર હોય નહીં. શુભાશુભ ભાવો આકુળતા વાળા છે, શુભાશુભ ભાવોથી કોઈને શાંતિ થતી નથી, એ વખતે પણ એને અશાંતિ છે. અને એના ફળ સ્વરૂપે એટલે કે શુભાશુભ ભાવને કારણે આશ્રવ અને બંધ થાય છે અને એ ઉદયમાં આવે છે કર્મ, તો એ વખતે પણ એવા કર્મના ઉદય સાથે જોડાતા પણ એને આકુળતા છે, એને શાંતિ નથી. ભલે ને પુણ્યનો ઉદય આવ્યો હોય તો પણ એને આકુળતા છે, આત્મપ્રદેશોનું ઘણું કંપન છે. તે આકુળતા રહિત નિરાકુળ સ્વભાવમાં સુખ છે. પોતાનો સ્વભાવ આકુળતા વિનાનો છે, નિરાકુળ સ્વભાવ છે, તો એમાં સુખ છે. એવું ભાન કર્યા વિના એટલે કે સમ્યક દર્શન પ્રગટ કર્યા વિના ચારિત્ર હોતું નથી. પછી ત્યાગી થાય અને વ્રત તપ કરે અને લોકો તેને ચારિત્ર કહે તો પણ એ ચારિત્ર નથી. સ્વભાવના ભાન વિના, પોતાના નિરાકુળ સ્વભાવના ભાન વિના કોઈ ચારિત્ર હોતું નથી. બાહ્યમાં એ ત્યાગી થાય, ઘરબાર છોડી દે અને વ્રત તપ કરે અને લોકો કહે, પણ એથી કાંઈ ચારિત્ર થઈ જતું નથી.
પહેલો બોલ પૂરો થયો, હવે બીજો બોલ છે. બીજા બોલમાં ત્યારે ભગવાને શું કહ્યું કે ચારિત્ર જ છે, નહીં કે અચારિત્ર, ચારિત્ર જ નહીં કે અચારિત્ર, તો એ બીજો બોલ છે. એમાં ગુરુદેવ અહીંયા કહે છે કે જે ચારિત્ર છે તે જ ચારિત્ર છે, જે ચારિત્ર છે તે જ ચારિત્ર છે. એટલે નિશ્ચયથી જે ચારિત્રની વાત કરવામાં આવી એ જ ચારિત્ર છે. જે પહેલા બોલમાં વાત કરવામાં આવી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક જે ચારિત્ર છે એ જ ચારિત્ર છે. મિથ્યા ચારિત્ર તે ચારિત્ર નથી. આત્મા ચૈતન્ય ભૂમિકા વાળો છે, પુણ્ય પાપ વાળો નથી. આત્મા ચૈતન્ય ભૂમિકા વાળો છે, ચેતન છે, એ પુણ્ય પાપ વાળો નથી. ચૈતન્યમય આત્માની પ્રતીતિ અને જ્ઞાન વર્તે છે તેને ચારિત્ર છે. ચૈતન્ય સ્વરૂપ છે ભગવાન આત્મા, પણ એવી જેને પ્રતીતિ છે અને એવું જ જેને શ્રદ્ધાન છે, એવું જ જેને શ્રદ્ધાન છે એને ચારિત્ર હોય. એટલે આત્માની અનુભૂતિ થાય છે, સ્વનો અનુભવ થાય છે અને એવું જ આત્માનું જ્ઞાન વર્તે છે તો શ્રદ્ધા પણ સમ્યક થઈ છે અને એવા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક સ્વરૂપમાં એકાગ્રતા થાય એ ચારિત્ર છે. એટલે જે ચારિત્ર છે તે જ ચારિત્ર છે, એ સિવાય બીજું કોઈ ચારિત્ર નથી. એટલે મિથ્યા ચારિત્રને ચારિત્ર કહેતા નથી, શુભભાવને ચારિત્ર કહેતા નથી. મિથ્યા ચારિત્ર તે ચારિત્ર નથી, વ્રત પાળે તે ચારિત્ર નથી, એ ધર્મ નથી. ચિદાનંદ સ્વભાવના, જ્ઞાન આનંદ સ્વભાવના ભાન વિનાના મિથ્યા ચારિત્રને ચારિત્ર કહેતા નથી. એટલે એ બીજો બોલ થયો, ચારિત્ર છે તે જ ચારિત્ર છે, બીજું કોઈ ચારિત્ર નથી. ત્રીજા બોલમાં કહે છે કે રાગ દ્વેષ રહિત હોય એવું જ ચારિત્ર, નહીં કે રાગ દ્વેષ સહિત હોય એવું. એનો અહીંયા ગુરુદેવ વિસ્તાર કરે છે. ગુરુદેવ કહે છે કે અને ચારિત્ર તે જ છે જે રાગ દ્વેષ રહિત સમતા રસ સંયુક્ત છે. જે રાગ દ્વેષ રહિત છે અને સમતા રસ સંયુક્ત છે એ ચારિત્ર છે. એક કસાય રસ ગર્ભિત છે તે ચારિત્ર નથી. જેમાં કસાય રસ પડ્યો છે, અંદરમાં કોઈ પણ પ્રકારે કસાય રસ રહ્યો છે, એ ભાવ ચારિત્રનો ભાવ હોય નહીં, એ ચારિત્ર હોય નહીં, એ સંકલેશ રૂપ છે. કસાય રસ ગર્ભિત એટલે જે દુઃખ આપનારો ભાવ, જેને કારણે દુઃખ થાય છે, કોઈ પણ પ્રકારે આકુળતા વ્યાકુળતા કાંઈ પણ થાય છે, તો એ ચારિત્ર નથી, એ સંકલેશ રૂપ પરિણામ છે. રાગ દ્વેષ રહિત સમતા સ્વભાવ પર્યાયમાં ફાટ્યો તે ચારિત્ર છે. એટલે કે પર્યાયમાં એવો સ્વભાવ પ્રગટ્યો તે ચારિત્ર છે. રાગ દ્વેષ રહિત સમતા સ્વભાવ પર્યાયમાં પ્રગટ્યો તે ચારિત્ર છે. બહારમાં અનુકૂળતા પ્રત્યે રાગ નથી અને પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ નથી. અનુકૂળતા અને પ્રતિકૂળતા એવા વિકલ્પ હવે ઉઠતા જ નથી. ચારિત્રમાં એને કોઈ અનુકૂળતા કે પ્રતિકૂળતા એવું કાંઈ લાગતું નથી. કેમ કે અનુકૂળતા અને પ્રતિકૂળતા તો એની માન્યતામાં હતું, એની વિપરીત માન્યતા હતી, ઊંધી માન્યતા હતી, એટલે એ એમ માનતો હતો કે આ અનુકૂળ છે ને આ પ્રતિકૂળ છે. વાસ્તવમાં કોઈ વસ્તુ અનુકૂળ કે પ્રતિકૂળ હોતી જ નથી. સામાન્ય વ્યવહારમાં એ જોઈએ તો એક વસ્તુ પાંચ જણને અનુકૂળ હોય અને બીજા બે જણને પ્રતિકૂળ હોય. એટલે વસ્તુમાં અનુકૂળતા કે પ્રતિકૂળતા હોય તો તો બધાને એક સરખો અનુભવ થવો જોઈએ, પણ એમ તો બનતું નથી. એટલે કોઈ બહારમાં અનુકૂળતા કે પ્રતિકૂળતા નથી. જે છે તે બધું પોતાના જ્ઞાનનું જ્ઞેય છે. એમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા એ પોતે માને છે એટલે એ તો મિથ્યાત્વ છે. અનુકૂળતામાં રાગ અને પ્રતિકૂળતા તરફ દ્વેષ, આ બધું તો એની ઊંધી માન્યતાના કારણે છે. ખરેખર વાસ્તવમાં
કોઈ અનુકૂળતા દેનાર નથી કે કોઈ પ્રતિકૂળતા કરનાર નથી. એ એના મિથ્યા ભાવ છે. શું કહે છે ગુરુદેવ કે બહારમાં અનુકૂળતા પ્રત્યે રાગ નથી, પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ નથી. રાગ દ્વેષ વિનાના સ્થાનમાં સમતા છે. રાગ દ્વેષ વિનાનું સ્થાન પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે ત્યારે હોય, ત્યારે રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી, કોઈ વિકલ્પ નથી, ત્યારે સમતા છે. જો મંદ કસાય હોય એટલે સમતા છે એમ ન સમજવું, એ સંબંધી આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં વાત કરી. ગુરુદેવે એ વાતને બહુ સરસ રીતે સમજાવી. મંદ કસાય હોય એટલે સમતા છે એમ ન સમજવું. સમતા તો પોતાના સ્વરૂપનું લક્ષ કરી અને પોતે સ્વભાવ ભાવે પરિણમે તો સમતા છે. સમ્યક દર્શન વિના સમતા હોય નહીં. સમ્યક દર્શન વિના સમતા ન હોય. જીદપૂર્વક કોઈ ગમે તેવા પરિસરને સહન કરતો હોય અથવા તો મંદ કસાય હોય તો એથી કરીને એને રાગદ્વેષનો અભાવ થયો છે એમ ન હોય. કેમ કે રાગદ્વેષ તો કસાય છે અને કસાયની પહેલી ચોકડી, અનંતાનુબંધી કસાયની પહેલી ચોકડી તો સમ્યક દર્શન થતા જાય છે. તો રાગદ્વેષનો અભાવ થાય ક્યારે? સમ્યક દર્શન થાય ત્યારે થાય છે. સમ્યક દર્શન વિના રાગદ્વેષનો અભાવ હતો નથી. અને જ્યાં સુધી અંશે પણ રાગદ્વેષ ગયા નથી ત્યાં સુધી કોઈ ક્ષમતા પ્રગટ થતી નથી. શું કે છે કે રાગ દ્વેષ વિનાના સ્થાનમાં સમતા છે. આ સમતા સંયુક્તને ચારિત્ર કહે છે. કોઈ પણ પદાર્થ હોય તે ક્રિયા સંપન્ન છે. જો તર્ક દ્વારા ગુરુદેવ સમજાવે છે કે કોઈ પણ પદાર્થ હોય તે ક્રિયા સંપન્ન છે, એટલે દરેક દ્રવ્ય, છય દ્રવ્યની વાત લઈએ તો દરેકની અંદર વસ્તુત્વ નામનો ગુણ છે, દ્રવ્યત્વ નામનો ગુણ છે, પ્રદેશત્વ નામનો ગુણ છે, અગુરુ લઘુત્વ નામનો ગુણ છે, એવા કેટલાય ગુણો સામાન્ય ગુણ છે. તો એમાં દ્રવ્યત્વ ગુણને કારણે એનું પરિણમન થાય છે અને વસ્તુત્વ ગુણને કારણે એ અર્થક્રિયા સંપન્ન છે. દરેક દ્રવ્ય વસ્તુત્વ ગુણને કારણે અર્થક્રિયા સંપન્ન છે. એટલે ગુરુદેવ કહે છે કે કોઈ પણ પદાર્થ હોય તે ક્રિયા સંપન્ન છે અને તેની ક્રિયા સહિત છે, માટે મારે તેની ચિંતા નથી. એટલે કે એની ક્રિયા હું કરાવું એવી મારે ચિંતા કરવાની જરૂર નથી, એનું મારે કાંઈ કરવા પણ છે નહીં, મારે એની ચિંતા નથી અને એને મારી ચિંતા નથી. કેમ કે મારામાં પણ એવો ગુણ પડ્યો છે એટલે કોઈ કોઈની ક્રિયા કરાવે છે એમ થતું નથી. આ જીવ જ્ઞાન ક્રિયા કરે છે તો પોતે પોતાથી કરે છે, બીજા અન્યથી કરતો નથી. સૌની પોતાની જ્ઞાન ક્રિયા પોતાના કારણે છે, બીજાના કારણે હોતી નથી. બીજા દ્રવ્યો જે છે એ પણ બધા ક્રિયા સંપન્ન છે, પોતપોતાની ક્રિયા કરે છે. તો એમાં રહેલો વસ્તુત્વ નામનો ગુણ છે, માટે કરે છે. તો ગુરુદેવ કહે છે કે કોઈ પણ પદાર્થ હોય તે ક્રિયા સંપન્ન છે અને તેની ક્રિયા સહિત છે, માટે મારે તેની ચિંતા નથી અને તેને મારી ચિંતા નથી. કોઈ પણ કાળે ક્રિયા વિનાનું તત્વ હોઈ શકે નહીં, તે મારી આશા રાખે તેવું તત્વ નથી. એટલે કે મારી અપેક્ષા એને હોય, મારા લીધે એની ક્રિયા થાય એવું એ કોઈ તત્વ નથી. હું તેની આશા રાખું તેવો નથી, એટલે બીજા દ્રવ્યની મને અપેક્ષા નથી, બીજા દ્રવ્યને કારણે હું ક્રિયા સંપન્ન છું એમ નથી. હું મારાથી પોતાથી ક્રિયા સંપન્ન છું. હું જ્ઞાન સ્વભાવી છું, મારું જ્ઞાન થાય છે, મારી જ્ઞાન ક્રિયા થાય છે, એને કોઈ પરની અપેક્ષા કે આશા નથી. એટલે હું તેની આશા રાખું તેવો નથી. એવા જ્ઞાનમાં સમતારસ પ્રગટે છે. આવું શ્રદ્ધાન જ્ઞાન જે કરે છે એને સમતારસ હોય છે. આગળ કહે છે કે હું પરને આધીન નથી, મારી આશા કોઈ રાખશો નહીં અને હું કોઈની આશા રાખતો નથી, એમ માનનારને ચારિત્ર પ્રગટે છે.
એ રાગની લાગણીઓનો સતાપ થતો તે પરના માટે નહીં પણ સ્વના વેદન માટે, સ્વના આતાપના વેદન માટે થતો તે આતાપનું વેદન મટાડી આત્માના ભાનપૂર્વક સમતારસ પ્રગટે તે ચારિત્ર છે. જે રાગની લાગણીઓનો આતાપ થતો તે પરના માટે નહીં પણ સ્વના વેદન માટે, અને એમાં કરવાનું શું હતું? કરવાનું તો એ છે કે સ્વના આતાપના વેદન માટે થતો તે આતાપ એનું વેદન મટાડી અને આત્માના ભાનપૂર્વક એ સ્વભાવ ભાવે પરિણમે છે તો સમતારસ પ્રગટે છે અને તે ચારિત્ર છે. સમ્યક દર્શન પછી જ્ઞાનીને અસ્થિરતાનો રાગ હોય છે, પણ વિશેષ સ્થિરતા કરી આકુળતા ટાળી અનાકુળ રસ પ્રગટ્યો અને શાંતિનો ડુંગર ફાટ્યો અને ચિદાનંદ રસમાં એકાગ્રતા જામી તે સમતા છે અને તે ચારિત્ર છે. ચારિત્ર સમ્યક દર્શન સમ્યક જ્ઞાનપૂર્વક છે અને એમાં સમતા છે અને એ સ્વરૂપના આશ્રય હોય છે, બીજી કોઈ રીત નથી. પરના આશ્રય હોતી નથી અને પરાધીન નથી. ચારિત્રની દશા પરાધીન નથી, સ્વ આશ્રિત છે. પોતાના આત્માનું ભાન કરે અને સ્વનો આશ્રય કરે છે તો ચારિત્ર છે. એવું ચારિત્ર પર આશ્રિત નથી, પરની એને અપેક્ષા નથી, એ પરાધીન નથી. આગળ કહે છે, જ્ઞાની જીવો બહારમાં શાંતિ રાખે તે સમતા નથી મૂઢતા છે. અજ્ઞાની જીવો બહારમાં શાંતિ રાખે અને એમ સમજે કે અમને સમતા છે તો ભાઈ એને સમતા કહેતા નથી. એમ જો તું સમતા માનીશ તો એમાં તારી ભૂલ થાય છે, એ મૂંઢતા છે. એમ માનવું એ મૂંઢતા છે. બહારમાં શાંતિ રાખવાને સમતા માનવી એ મૂંઢતા છે. કોઈ પ્રતિકૂળતા આવી પડે ત્યારે કહે કે સામાએ કાંઈ કર્યું નથી પણ મારા કર્મનો ઉદય એવો હતો માટે પ્રતિકૂળતા આવી છે, એમ કર્મની ગોથે સમતા રાખે તો તે સાચી સમતા નથી. બહુ મોટી વાત કરી દીધી ગુરુદેવે. સામાન્ય જીવોને આ વાત ગળે ઉતરવી બહુ અઘરી છે. જૈનોમાંથી મોટા ભાગના જૈનોને તો એમ જ છે કે આપણે એમ માનીએ કે આ જે કંઈ છે, જે ભોગવવું પડે છે, જે ઉપસર્ગ પરિસર આવે છે, એ બધું પૂર્વના કર્મને કારણે છે અને એમ માની અને આપણે સમતા રાખવી. ગુરુદેવ કહે છે કે ભાઈ એમ માનીને જો તું સમતા રાખે છે તો એ સમતા સાચી નથી. આ વાતને સમજવાની જરૂર છે. જેને સમ્યક દર્શન નથી થયું, જેને સમ્યક દર્શન નથી થયું, સહાનુભૂતિ થઈ નથી, આત્માને જાણતો નથી, એ પણ માત્ર કર્મની આવી વાતને લઈ અને એમ માને કે આ કર્મના ઉદયને કારણે એને પરિસર કે ઉપસર્ગ સહન કરવા પડે છે અથવા તો આ પ્રતિકૂળતાઓ આવી પડી છે તો એ પ્રતિકૂળતાનું કારણ કર્મના ઉદય છે, પૂર્વે એવા પાપ કર્યા હતા માટે એ છે, એમ વિચાર કરીએ અને શાંતિ રાખીએ એટલે સમતા થઈ. આ વાત આ રીતે માનવા વાળા મોટા ભાગના જૈનો છે. ગુરુદેવ કહે છે કે એમ નથી, એ સમતા નથી, એ સાચી સમતા નથી. સામાએ કાંઈ કર્યું નથી પણ મારા કર્મનો ઉદય એવો હતો માટે પ્રતિકૂળતા આવી છે, એમ કર્મની ગોથે સમતા રાખે તે સાચી સમતા નથી. કેમ એમ કહ્યું ગુરુદેવે? કેમ કે એ તો મિથ્યા દ્રષ્ટિને છે. અને આપણે તો એ વાતને અહીંયા સિદ્ધ કરી કે સમ્યક દર્શન વિના સમતા હોતી જ નથી. જે આ કર્મની ગોથે સમતા રાખે છે એટલે કે શાંતિ રાખે છે એ કાંઈ સાચી સમતા નથી. કેમ કે એમાં એને એમ તો છે જ, એને એમ તો છે કે પેલાએ કાંઈ કર્યું નથી એટલે કે પેલાએ કાંઈક કર્યું તો છે જ, ત્યારે જ એમ બોલવાનો વખત આવ્યો ને. બીજી વાત કે પોતે પોતાને આવી પ્રતિકૂળતા આવી છે અને પોતે એવી પ્રતિકૂળતાને ભોગવી રહ્યો છે એમ પણ છે. આ બધા મિથ્યાત્વ છે, એ બધું મિથ્યાત્વ છે. અને ત્રીજું કે કર્મનો ઉદય, કર્મના ઉદયને કારણે પોતાને પ્રતિકૂળતા ક્યાંથી આવે એ પણ મિથ્યાત્વ. કર્મનો ઉદય કર્મમાં રહ્યો અને પોતે ભગવાન આત્મા એનાથી જુદો છે,
તો કર્મના ઉદયો તને તને પ્રતિકૂળતા આપે. આ એ મિથ્યાત્વ. એટલે કેટલા બધા મિથ્યાત્વ ભર્યા પડ્યા છે. અને એમ કરી અને એ શાંતિ રાખે અને એને એ ક્ષમતા માને તો એ ક્ષમતા ક્યાંથી થઈ? કેમ કે અંદરમાં તો એ બધું મિથ્યાત્વ ભર્યું પડ્યું છે અને હજી રાગનો અંશ પણ ગયો નથી. જ્યાં સુધી રાગનો અંશ ગયો નથી ત્યાં સુધી સામાએ કાંઈ કર્યું નથી એવું બોલે અને એમ શાંતિ રાખે, પણ એ અંદરમાં એના મનમાંથી વાત જવાની નથી. એની એ વાત તો જવાની જ નથી. એટલે કે રાગ ને દ્વેષ તો અંદરમાં પડ્યા જ છે. એટલે એમ કર્મની ઓથે ક્ષમતા રાખે તે સાચી ક્ષમતા નથી. સમ્યક દર્શન પૂર્વક જે ક્ષમતા છે તે સાચી ક્ષમતા છે, જેમાં રાગ દ્વેષ નો અંશ ગયો છે એટલે કે અનંતાનંદી કસાય ગયો છે એવું ચોથા ગુણસ્થાને પણ એને ક્ષમતા હોય. પછી ઉત્તરોત્તર એની ક્ષમતા વૃદ્ધિ પામે છે. પાંચમે ચોથે છે એના કરતા પણ વિશેષ એને ક્ષમતા છે. પોતાને જાણે છે તો પોતે કોણ છે એવું જે બીજાથી જુદું પડવારું ભેદ જ્ઞાન એને સતત વર્તે છે, એટલે એને માટે બરાબર છે કે પર દ્વારા પોતાની શાંતિ અણાતી નથી એવો ભાવ છે એટલે એને ક્ષમતા છે. પણ આ તો પેલા બીજાને કારણે નહીં પણ કર્મને કારણે. પણ કર્મ કહો કે બીજી વ્યક્તિ કહો એમાં શું ફેર પડ્યો? એ બધું પર તો છે ને. તને કર્મના કારણે આ દુઃખ પડ્યું એમ તું માને તો પણ એનો અર્થ એ થયો કે એ જળ પદાર્થના કારણે બીજાના કારણે તને દુઃખ પડ્યું. તે કોઈ વ્યક્તિને દોષ ના આપ્યો પણ એને કર્મને આપ્યો, તો એ પણ એની એ જ વાત થઈ ને. બીજાના કારણે તને દુઃખ થયું એટલે તારી પર્યાય બદલાઈ. આ તો મિથ્યાત્વ છે. એટલે આ વાત પણ બરાબર નથી. કોઈ એમ માને કે આપણે આ કર્મના ઉદયને કારણે આવા દુઃખ પડ્યા, અનુકૂળતાઓ ચાલી ગઈ, પ્રતિકૂળતાઓ આવી ગઈ, આ બધું જે થયું એ કર્મના ઉદયને કારણે થયું અને આપણે શાંતિ જાળવવી ને એમ એ શાંતિ જાળવે છે, તો એ કઈ ક્ષમતા નથી. એ તો મિથ્યા દ્રષ્ટિને પણ હોય છે. સમ્યક દ્રષ્ટિને તો એવો વિકલ્પ હોતો જ નથી. કર્મના ઉદય આવ્યા તો એને તો એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ છે. એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ છે અને એ વખતે કોઈ પણ પ્રકારની એને પ્રતિકૂળતા છે, અસાતા વેદની કર્મનો ઉદય છે અને એને એવી રોગ કે એવી કોઈ પ્રતિકૂળતા થઈ છે, તો એ પ્રતિકૂળતાને એ કર્મના કારણે થઈ છે અને પોતે હવે શાંતિથી ભોગવવી એમ એને હોતું નથી. એનો દ્રષ્ટા થઈ જાય છે. આ પ્રતિકૂળતા ક્યાં મને છે? હું ભગવાન આત્મા એનાથી જુદો છું. એને આખો વિચાર જ એનો જુદો છે. એની વિચારધારા જ જુદી છે. એનું લક્ષ્ય સ્વરૂપ તરફ જ રહેશે. જે પોતાને અનુભવમાં આવ્યું છે એ જ પોતાનું સ્વરૂપ છે. એટલે આ જે કંઈ બીજું બધું જે છે એ બહારમાં છે, એનાથી પોતે ભિન્ન જુદો જ રહે છે અને એમ એની શાંતિ જળવાઈ રહે છે. સ્વરૂપનું લક્ષ્ય કરતા એની શાંતિ જળવાઈ રહે છે એની ક્ષમતા છે. સમ્યક દર્શન પૂર્વક જ ક્ષમતા હોય. બહુ સરસ વાત મૂકી છે. કર્મના ઉદયનો વિકલ્પ ઉઠાવવો એ જ દુઃખદાયક છે. કર્મના ઉદયનો વિકલ્પ ઉઠાવવો એ જ દુઃખદાયક છે. મારા આત્મામાં કર્મ છે જ નહીં, મારા આત્મામાં કર્મ છે જ નહીં તેમજ આકુલતા નથી એમ આત્માના ભાનપૂર્વક કસાય ઉત્પન્ન થયો જ નહીં અને શાંત રસ ઉત્પન્ન થયો તે ચારિત્ર છે અને એમાં ક્ષમતા છે. બહુ સરસ વાત. તો એ રીતે ત્રીજો બોલ પૂરો થયો. હવે ચોથો બોલ. અહીંયા પંચાસ ટીકામાં ચોથો બોલ. ચોથો બોલ છે, મોક્ષનો જ ભાવ નહીં કે બંધનો. મોક્ષનો જ ભાવત નહીં કે બંધનો, એ ચોથો બોલ છે. તો ચોથા બોલમાં અહીંયા કહે છે કે જે આવું ચારિત્ર છે તે સકળ કર્મના ક્ષય લક્ષણ મોક્ષ સ્વરૂપ છે. એમાં મોક્ષનો જ ભાવ છે, મોક્ષ સ્વરૂપ છે એ ચારિત્ર, પરંતુ કર્મના બંધરૂપ નથી. એ ચારિત્ર કર્મના બંધરૂપ નથી એટલે કે એ ચારિત્ર હોય તો કર્મનો બંધ થાય નહીં. એ મુક્ત સ્વરૂપ જ હોય
એટલે કે એવું ચારિત્ર હોય ત્યારે કોઈ બંધ પડતો જ નથી. એ કર્મના ક્ષય લક્ષણ રૂપ મોક્ષ સ્વરૂપ છે. આત્મા અંતર વસ્તુ છે, દેહ મન વાણીથી પાર છે. એવી દ્રષ્ટિપૂર્વક, એવી શ્રદ્ધાપૂર્વક આત્મરમણતામાં રમે છે, સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, તેને સકળ કર્મનો ક્ષય થાય છે અને એને જ ચારિત્ર કહ્યું છે. ચારિત્રથી કર્મ બંધાતું નથી. કોઈ કહે છે કે ચારિત્રથી પુણ્ય બંધાય અને સ્વર્ગમાં જવાય, તો તે વાત ખોટી છે. ચારિત્રથી પુણ્યનો બંધ પડે એમ થાય નહીં. ચારિત્રથી પુણ્યનો બંધ પડે અને સ્વર્ગમાં જઈએ એ વાત ખોટી છે એમ ન હોય. ચારિત્ર બંધનું કારણ થતું જ નથી. શુભભાવ છે એને કારણે પુણ્યનો બંધ પડે અને સ્વર્ગમાં જાય, પણ કઈ ચારિત્રથી, નિશ્ચય ચારિત્ર, નિશ્ચય ચારિત્રથી તો કોઈ બંધ પડતો નથી. નિશ્ચય ચારિત્ર છે ત્યારે તો ઘણી નિર્જરા થાય છે, એ તો મોક્ષ માર્ગ છે. ચારિત્રમાં અંશે પણ બંધન હોતું નથી. વળી કોઈ કહે કે ચારિત્રથી થોડી શુદ્ધિ થાય અને થોડું પુણ્ય બંધાય, તો એ વાત પણ ખોટી. ચારિત્રથી થોડી શુદ્ધિ થાય અને થોડું પુણ્ય પણ બંધાય, એમ બે થાય એવું જે માને છે, તો એની વાત પણ ખોટી છે. વાસ્તવમાં એમ પણ હોતું નથી. ચારિત્ર કોને કહ્યું? ચારિત્ર તો પોતાના સ્વભાવ ભાવે વિતરાગી પ્રણામ છે, એને ચારિત્ર કહ્યું. એ મુક્તિનું કારણ છે, એ મોક્ષ માર્ગ છે અને એમાં કોઈ બંધ પડતો નથી. એ વખતે આશ્રવ જ થતા નથી. આશ્રવ થતા નથી તો બંધ ક્યાંથી પડશે પ્રભુ? એ વખતે કોઈ વિકલ્પ નથી, પરનું લક્ષ્ય નથી, નિર્વિકલ્પ દશા છે. તેમાં રાગ દ્વેષના પરિણામ થતા જ નથી, તો પછી બંધ ક્યાંથી પડે? એમાં કોઈ આશ્રવ જ નથી. એટલે શુભભાવ ત્યારે નથી હોતો. પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે ત્યારે શુભભાવ નથી, શુદ્ધ ભાવ જ છે. અને શુદ્ધ ભાવ છે તે બંધનું કારણ ક્યારેય થતું નથી. ચારિત્રમાં અંશે પણ બંધન હોતું નથી. કોઈ કહે કે ચારિત્રથી થોડી શુદ્ધિ થાય અને થોડું પુણ્ય બંધાય, તો એ પણ ખોટું છે. જ્યાં બંધન છે ત્યાં અચારિત્ર છે. બંધન છે એનો અર્થ એમ થયો કે ત્યાં ચારિત્ર નથી, ત્યાં આશ્રવ છે અને બંધન છે, એટલે એને તો ચારિત્ર કહેતા નથી. ચારિત્ર હોય ત્યાં થોડું પણ બંધન હોય નહીં. અત્યારે વર્તમાનમાં ઘણી વિવિધ વિરુદ્ધતા વર્તે છે. જીન માર્ગથી વિરોધી વાતો, સમજ્યા વગરની વાતો, શાસ્ત્રના અભ્યાસ ન હોય અને શાસ્ત્રના અભ્યાસ હોય તો એની સાચી સમજ ન હોય, એટલે એવી ઘણી વિરોધી વાતો વર્તે છે. છતાં લોકો તેને સત્ય માર્ગ કહે છે. ગુરુદેવ કહે છે કે બે રોટલી અને પાસેર દૂધ ખાય, જીર્ણ કપડું પહેરે, માથું મૂંડાવે, બૈરા છોકરા છોડે, તેને લોકો ચારિત્ર કહે છે, પણ તે ચારિત્ર નથી. આત્મા અબંધ સ્વભાવી છે. આત્મા અબંધ સ્વભાવી છે એટલે આત્માનો સ્વભાવ બંધનો છે જ નહીં. આત્માનો સ્વભાવ બંધનો નથી. આત્માનો સ્વભાવ, સ્વભાવ કોને કહો? એના ગુણોને અનુસરીને જે છે તે સ્વભાવ છે. અને આત્માનમાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એને બંધ પડે. એટલે આત્મા અબંધ સ્વભાવી છે. તેમાં લીન થવું, એવા આત્મામાં લીન થવું, તે ચારિત્ર છે. એ ભાવથી સર્વાર્થ સિદ્ધિનો ભાવ મળે. પણ ભાવ મળે ને, સર્વાર્થ સિદ્ધિનો ભાવ મળે, પણ એ પણ કહેવાય શું? ભાવ ને, એટલે બંધ પડ્યો ને, પુણ્યનો બંધ પડ્યો ને, તો એ ભાવ પણ મુક્તિનો ભાવ નથી, એ ચારિત્રનો ભાવ નથી, એ મોક્ષ માર્ગ નથી. તીર્થંકરનો ભાવ મળે, ગમે તે સંયોગો મળે, ચક્રવર્તીને જે સંયોગો મળે એવા, એવો ચક્રવર્તીનો ભાવ મળ્યો હોય. અને અહીંયા તો કહે છે કે તીર્થંકર નામ ગોત્ર બંધાય, એટલે તીર્થંકરનો ભાવ મળે. પણ એ તો નામ ગોત્ર, એ તો કર્મનો બંધ છે, એ કર્મનો બંધ છે. એવી પુણ્ય પ્રકૃતિનો બંધ પડ્યો અને એને કારણે એવા સંયોગો મળે,
તો તે ભાવ ચારિત્ર નથી, એ ભાવ શુભ ભાવ છે, એ ચારિત્ર નથી. ગુરુદેવ કહે છે કે એ ક્લેશ છે, કેમ કે અશુભ ભાવ પાપના બંધનું કારણ. જે ક્લેશ છે એવી રીતે જે શુભ ભાવ કે જે પુણ્ય બંધનું કારણ છે એ પણ શુભ ક્લેશ છે. પુણ્ય તે શુભ ક્લેશ છે, તેથી અનુકૂળતા મળે છે. જેને વ્યવહારથી આપણે અનુકૂળતા કહીએ એવી અનુકૂળતા પ્રાપ્ત થાય છે, પણ એથી કંઈ એ ચારિત્ર કહેવાતું નથી. શું કહે છે ગુરુદેવ કે પુણ્ય તે શુભ ક્લેશ છે તેથી અનુકૂળતા મળે છે, અને પાપ તે અશુભ ક્લેશ છે તેથી પ્રતિકૂળતા મળે છે. પુણ્ય પાપ બંને છોડવા લાયક છે. પુણ્ય હોય તે પણ મુક્તિનું કારણ નથી. એટલે પુણ્ય પાપ રહિત અબંધ સ્વરૂપમાં લીનતા કરવી તે ચારિત્ર છે અને તે મોક્ષ માર્ગ છે. અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો, પેલું કુટુંબને છોડીને નીકળવાની ને બધી વાત કરીને ક્લેશની ને વાત કરી, એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે સંપીલું કુટુંબ હોય, બધા સંપથી રહેતા હોય, અંદર કોઈ પ્રત્યે દ્વેષના ભાવ થતા ન હોય, શાંતિથી બધા આનંદથી રહેતા હોય એવું સંપીલું કુટુંબ હોય તો તેને ક્લેશ કહેવાય? ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે. ગુરુદેવ કહે છે કે સંપીલું કોને કહેવું, તમે કોને સંપીલું કુટુંબ કહો છો? બાપ દીકરા વચ્ચે હિમાચલ અને વિદ્યાચલ જેટલો આંતરો છે. એકબીજાના અભાવ વિના બે ચીજો પૃથક રહી શકે નહીં. જો સિદ્ધાંતની વાત મૂકી, બે વસ્તુ જુદી છે ને બે વસ્તુ જુદી હોય તો એમાં એકનો બીજામાં અભાવ હોય જ. બે વસ્તુ ભિન્ન હોય તો પછી એકનો બીજી વસ્તુમાં અભાવ હોય તો જ ભિન્ન હોય ને. એક વસ્તુ પહેલી વસ્તુ બીજી વસ્તુની અંદર હોય તો ભિન્ન હોય જ નહીં. એટલે એકબીજાના અભાવ વિના બે ચીજો પૃથક રહી શકે નહીં, બે જુદી રહી શકે નહીં. એટલે બાપ અને દીકરો બે જુદા જયારે કહીએ તો પછી બેનો એકબીજામાં તદ્દન અભાવ છે, અને અભાવ છે તો પછી સંપ ક્યાં થયો? અભાવમાં સંપ હોઈ શકે નહીં. અમો સંપીલા છીએ એવો વિકલ્પ ઉઠાવવો તે જ ક્લેશ છે. એવો વિકલ્પ થયો એ જ ક્લેશ છે, આકુળતા છે. પોતાનો આત્મા અનંત ગુણોનો સમાજ છે, અનંત ગુણોનો સમૂહ છે, તેની સાથે એકતા બુદ્ધિ કરવી તે સંપ છે. પોતાના અનંત ગુણ સાથે એકતા બુદ્ધિ કરવી એટલે કે પોતે પોતાના અનંત ગુણ સહિત છે એની સાથે એકત્વ, સ્વ સાથે એકત્વ બુદ્ધિ થાય એને સંપ કહ્યો. બે ભાઈઓ વચ્ચેનો સંપ તો અશુભ રાગ વાળો ક્લેશ છે, પણ મહાવ્રત આદિના પરિણામ શુભરાગ છે તે પણ ક્લેશ છે, આકુળતા છે, એ પણ આકુળતા છે, ક્લેશ છે. પુણ્ય પાપ વિનાનો અબંધ સ્વભાવી આત્માની એકાગ્રતાથી પ્રગટેલો ભાવ તે ચારિત્ર છે અને તે સકળ કર્મોનો નાશ કરે છે. એવા ચારિત્ર દ્વારા કર્મનો ક્ષય થાય છે. આગળ કહે છે કે લોકો કહે છે કે વિશ્વ પ્રેમ કરો, વિશ્વ એટલે બધા સાથે પ્રેમ કરવો, એમાં આ મારું ને આ તારું એમ રહેતું નથી. એકિન્દ્રિય પ્રત્યેના પ્રેમમાં રોકાઈ જાય તો પચિન્દ્રિય તરફ તે વખતે પ્રેમ બતાવી શકતો નથી. ગુરુદેવ કહે છે કે આ તું કહે છે કે વિશ્વ પ્રેમ કરો, પણ જો એને એકિન્દ્રિય પ્રત્યે પ્રેમ થયો છે તો પચિન્દ્રિય તરફનો પ્રેમ એ ક્યાંથી બતાવશે? એકી સાથે બધાની સાથે પ્રેમ કરવાની વાત કરી તો કહે છે કે એકી સાથે બધાની સાથે પ્રેમ કેવી રીતે બતાવી શકશે? ઘરમાં પણ એક દીકરા સાથે પ્રેમ બતાવવા જઈશ તે વખતે બીજા સાથે બતાવી શકશે નહીં, તો પછી જગતના બધા જીવો સાથે એકી વખતે કેવી રીતે પ્રેમ કરીશ? તેથી બધા સાથે તું પ્રેમ કદી બતાવી શકીશ નહીં. મૂળ તો વાત એ કહેવી છે કે ભાઈ એવા રાગની વાતને તું છોડ. આ બધી તું રાગની વાત કરે છે, વિશ્વ પ્રેમ કરો ને બધું કરો, એ બધી રાગની વાત છે. તને તારા આત્માનું લક્ષ થાય અને તું તારા સ્વભાવ ભાવે પરિણમે એમાં સમતા છે, અને એ સમતામાં તું જીવ માત્રને ભગવાન આત્મા સમજે છે.
તને જયારે એવી સાચી ક્ષમતા થઈ છે, સમ્યક દર્શન થયું છે, તો તારી દ્રષ્ટિમાં જીવ માત્ર ભગવાન આત્મા દેખાય છે. આનાથી વધારે બીજી કઈ વાત છે? બીજા જીવો પ્રત્યેના વલણની વાત આને મૂકી છે કે બીજાઓ પ્રત્યે પ્રેમ કરો, વિશ્વ પ્રેમ કરો, પણ એમાં ખરેખર એમ કોઈ પ્રેમ થતો નથી. ખરેખર તો દ્રષ્ટિ બદલાય છે જયારે પોતે પોતાના સ્વરૂપને જાણે છે, અનુભવે છે, તો બીજા જીવો પણ પોતાની જેમ જ એને શુદ્ધ પરમાત્મા સ્વરૂપ દેખાય છે. અને એ જ સાચી દ્રષ્ટિ છે, એમાં જ સમતા છે, એ જ જગત પ્રત્યેનો સાચો ભાવ છે, જગતના જીવો પ્રત્યેનો સાચો ભાવ છે, જે સમ્યક દ્રષ્ટિને હોય છે. અહીંયા કહે છે કે વળી પર પ્રત્યે પ્રેમ બતાવવા જઈશ તો સ્વરૂપની અંતર સ્થિરતા કરવાનો પ્રેમ ચાલ્યો જાય છે. માટે તારી વૃત્તિ શુભાશુભ ભાવમાં વળી છે તેને અંતર તરફ વાળ. એક સમયમાં બધાને જેમ છે તેમ જાણી લેવાની તારી તાકાત છે. સિદ્ધ હોય કે નિબોધ હોય, સર્વજ્ઞ હોય કે અલ્પજ્ઞ હોય, મિથ્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ હોય, તે બધાને પોતાના જ્ઞાનમાં રહીને જાણીને સમતારસ ગર્ભિતપણે રહેવું અને ક્યાંય અટકવું નહીં તેને વિશ્વપ્રેમ કહે છે. આખા વિશ્વનો જ્ઞાયક રહે છે, તે જ્ઞાયકપણું અંતરશક્તિ ભરેલી છે તેમાંથી પ્રગટે છે. આનું નામ ચારિત્ર છે અને તે મોક્ષ સ્વરૂપ છે. આ ચારિત્ર મોક્ષ સ્વરૂપ છે એ ચોથા બોલમાં વાત કરી. અને એ પછી પાંચમો બોલ છે, માર્ગ જ નહીં કે અમાર્ગ. શું છે એ? માર્ગ જ છે નહીં કે અમાર્ગ. તો પાંચમા બોલમાં ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જે દર્શન જ્ઞાન યુક્ત ચારિત્ર છે તે જ ઉત્તમ માર્ગ છે. માર્ગ જ છે કહ્યું ને, એટલે ઉત્તમ માર્ગ છે. કોઈ સંસારનો માર્ગ ભલો નથી. પહેલા બોલમાં જ્ઞાન દર્શન યુક્ત છે તે ચારિત્ર છે એમ કહેલું હતું, અને આ પાંચમા બોલમાં જ્ઞાન દર્શન ચારિત્ર યુક્તને ઉત્તમ માર્ગ કહ્યો છે. એ માર્ગ જ છે. અહીં ઉત્તમ કહીને વિશેષતા બતાવવી છે. આત્મા શક્તિએ સર્વજ્ઞની તાકાત વાળો છે. સર્વજ્ઞતા અંદરમાં ભરી પડી છે, તેમાંથી સર્વજ્ઞતા પ્રગટે છે, તે ઉત્તમ માર્ગ છે. તે ભાવથી તીર્થંકર નામ કર્મ બંધાય, સર્વાર્થ સિદ્ધિનો ભાવ મળે, તે ભાવ સંસાર માર્ગ છે, તે ભલો માર્ગ નથી. આગળ કહે છે, કોઈ કહે કે ભગવાનને પણ સવિ જીવ કરું શાસન રસી, એવી ભાવ દયા મને ઉલસી. આ ભાવ ઉઠ્યો હતો ને, સવિ જીવ કરું શાસન રસી, એવી ભાવ દયા મને ઉલસી. આવો ભાવ ઉઠ્યો હતો ને ભગવાનને પણ, તો ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે ભગવાનને ભાન હતું કે રાગ તે ઝેર છે. રાગ છે તે ઝેર છે, ભગવાનને તો ભાન હતું. અંતરમાં ઠરવું તે ઉત્તમ માર્ગ છે, રાગ ઉત્તમ માર્ગ નથી. વળી કોઈ કહે કે આત્માના શ્રદ્ધા જ્ઞાન ન હોય પણ રાગનો ઘટાડો કરે તો તેને થોડો સારો માર્ગ તો કહો. ગુરુદેવ કહે છે કે ના, બિલકુલ સારો નહીં, તે ઝેર છે. વળી જે જીવ ત્રણ લોકના નાથ પાસે શાંતિ શોધવા જાય તે પોતાને નમાલો જાહેર કરે છે. બીજી વાત કરી અહીંયા, વળી જે જીવ ત્રણ લોકના નાથ પાસે શાંતિ શોધવા જાય, ભગવાન અમને શાંતિ આપો, અમારા આ બધા દુઃખો ટાળો, અમારી આ વિટમણાઓ બધી જે છે એનો નાશ કરો, અમને શાંતિ આપો, એમ પ્રાર્થના કરે છે ને, તો ગુરુદેવ કહે છે કે જે એના અંતરમાં પડી છે, જે એને પોતાના પુરુષાર્થ પૂર્વક પ્રગટ કરવાની છે એને એ કરતો નથી, એટલે એ પોતે પોતાની જાતને એ નમાળો જાહેર કરે છે. જે પોતાનું સામર્થ્ય છે એને એ માનતો નથી, સ્વીકારતો નથી કે પોતે જ પોતાની શાંતિ આનંદ સુખને પ્રગટ કરવા માટે સક્ષમ છે, એ વાતને સ્વીકારતો નથી, એટલે પોતે પોતાને નમાલો જાહેર કરે છે, ભગવાન પાસે શાંતિ શોધવા જાય છે. અરે ભગવાન તને ક્યાંથી શાંતિ આપે? એમણે તો માર્ગ બતાવી દીધો, પોતે એ માર્ગે ચાલીને માર્ગ બતાવ્યો,
અને તારામાં જે બધું ભર્યું પડ્યું છે એમ જયારે ભગવાને કહ્યું તો એ વાતનો વિશ્વાસ લાવને, તું ક્યાં નમાલો છો? હું જ્ઞાનમાં સ્થિર થાઉં તો સુખી થાઉં, એ સ્વતંત્રતાની જાહેરાત છે. આ વર્તમાનમાં સ્વરાજને લોકો સ્વતંત્રતા કહે છે, પણ તે ખરેખર તો તે પરતંત્રતાથી, એ સ્વરાજની વાત એ વખતમાં ચાલતી હતી એટલે, પણ એ નહીં, એ વાત સ્વતંત્રતાની નથી. સ્વતંત્રતા ક્યાં છે? સ્વતંત્રતા તો પોતામાં છે, પોતે સ્વતંત્ર જ છે. હું જ્ઞાનમાં સ્થિર થાઉં તો સુખી થાઉં, એ સ્વતંત્રતાની જાહેરાત છે. આગળ કહે છે કે અહીં કહ્યું કે દર્શન જ્ઞાન સહિત ચારિત્ર તે જ ઉત્તમ માર્ગ છે, સંસાર માર્ગ ઉત્તમ નથી. તો એ રીતે આ પાંચ બોલ પૂરા થયા. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આવતી વખતે લઈશું. હવે સુખદામ બોલીએ. Thank you.